वाव तालुकाना ढीमा मुकामे विष्णु भगवान त्रीजो अवतार एटले के वरा अवतार पूजाय छे। आखी दुनिया में एकमात्र मंदिर के ज्या मूछो वाला भगवान श्रीकृष्ण पूजाय छे। बाजू में भगवान ढीमणनाग बिराजे छे। अहीं श्रीकृष्ण धरणीधर भगवान नाम थी ओळखाय छे। डीसामां आवेल सरकारी नौकरीओ माटे तैयारी करावती 12 वर्ष जूनी संस्था चामुंडा एकेडमीना तमाम विद्यार्थियों भेगा मळी ढीमानुं मंदिर वार प्रसंगे मळी वर्षमां 4 वखत फूलहार तोरणथी सजावे छे। ઉત્તરાયણના પર્વ નિમિત્તે આખા મંદિરને ભાત ભાતની પતંગોથી સજાવવામાં આવે છે। જેમ પતંગો આપણને આનંદ આપે છે તેમ ભગવાન પણ પતંગોથી ખુશી અનુભવે છે। ઘરડા લોકો કહેતા હતા કે પતંગ અને દોરીથી આપણી અરજી ભગવાન સુધી પહોંચે છે। ચામુંડા એકેડેમી ડીસા વર્ષોથી આ સેવા કરે છે। આ એકેડેમી શિક્ષણની સાથે સાથે સંસ્કાર ધર્મ દાન પુણ્યનો મહત્વ શીખવાડી તમામ સરકારી અધિકારીઓ બનાવે છે। પુસ્તકીય જ્ઞાન માત્ર મશીન બનાવે છે, જ્યારે વ્યવહારિક જ્ઞાન તો જ ખરા જ અર્થમાં માનવ બનાવે છે। ભગવાનની સેવા કરવાનો અમને મોકો મળે એ જ અમારા માટે ધન્યતા છે। ચામુંડા એકેડેમી ડીસા વર્ષ 2010થી ફીની ચિંતા કર્યા વગર ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે અને અત્યાર સુધીમાં 1700 જેટલા યુવાનોને રોજગાર અપાવી ચૂકી છે। ધણીધર ભગવાનનું મંદિર બહુ ઐતિહાસિક છે। આજથી 607 વર્ષ પહેલાં ધણીધર ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ છે। એને પહેલાં એ વારા સ્વરૂપ હતું, જે અલાઉદ્દીન ખિલજીના વખતમાં ખંડિત કરવામાં આવ્યું હતું। એની પછી જ્યારે ત્યાં સેવા કરતા હતા જે તેમને બહુ વિનંતી કરી કે અહીં મારે સ્વરૂપની સેવા માટે કંઈક ભગવાનની પછી ભગવાને એમને સ્વપ્નની અંદર એવો સંકેત આપ્યો કે જે વાંસવાડા છે રાજસ્થાનમાં ત્યાં મારું સ્વરૂપ છે, ત્યાં તમે લેવા આવો। તો એ ટાઈમે એમના જોડે એક બીજા એમના મિત્ર હતા, એક પટેલ, રુદાભાઈ પટેલ કરીને, તો એમને બી ઘરે જે ગાય હતી એમને જે કપાળમાં તિલકવાળા બે વાછડા જન્મ્યા, તો પછી બંને ભક્તો સાથે મળી અને જે વાંસવાડાના ડુંગરમાં જે જગ્યાએ જે રીતનો અમને સ્વપ્નમાં સંકેત આપ્યો હતો એ રીતે ગયા અને ત્યાંથી 6 મહિનાના વાંસડા જોડી અને ગાળાની અંદર ભગવાનનું અલૌકિક સ્વરૂપ પધરાવી અને લઈને આવતા હતા અને રસ્તાની અંદર જે સિહોર સ્ટેટ ગેવરા એ વખતનું સિહોર સ્ટેટના રાજા ત્યાં સ્વરૂપ જોયું તો એને એવું થયું કે આ સ્વરૂપ જવા દેવું નથી, તો એણે એન કેન પ્રકારે સ્વરૂપને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યો। પછી એના અંદર સફળતા ના મળી અને રાજાને ભગવાને એટલો ભય દેખાડ્યો, જો હવે તો આ સ્વરૂપ નહીં જવા દે તો હું તારું રાજ્ય ખેડાન મેદાન કરી દઈશ। પછી રાજાએ શરત મૂકી કે જો તમે આ સ્વરૂપ લઈ જવું હોય તો તમે એના ભારોભાર સોનું આપો। હવે એ ટાઈમે જે એમના કાનની અંદર જે ઠાંસિયા વગેરે જે ટાઈમે જે પહેરેલા હતા એના બરાબર ભગવાન શ્રી ધણીધર ભગવાન તોળાણા અને પછી ત્યાંથી લઈને ઈસવીસન નહીં પણ વિક્રમ સંવત 1477ને દિવસે જેઠ મહિનાની 11ના દિવસે અહીં પ્રતિષ્ઠા કરીને સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે। આ ઉત્તરાયણના પર્વને લઈને જ્યારે મંદિર સંઘરવામાં આવે છે બાપુ, એનો ખાસ વિશેષ સૂચન શું? આમાં શું છે, ઉત્તરાયણ એક મહાપર્વ છે, હવે જે બધા મનાવે છે તો આપણે ભગવાન કેમ ન મનાવે, તો એ ધ્યાનમાં લઈને આપણે ઉત્તરાયણની સજાવટ કરીએ છીએ ભગવાનને આનંદ માટે। ઓકે સાહેબ, આજે ઉત્તરાયણના પર્વને લઈને આજે તમે જે ઢીમા ધરણીધર મંદિર સંઘરવામાં આવ્યા છો તેનો ખાસ ઉપદેશ શું છે આપણો? જય શ્રી કૃષ્ણ। ભગવાન ધરણીધર સાક્ષાત દ્વારકાધીશ આપણી નજીક બિરાજે છે। આપણે કદાચ છેક દ્વારકા ન પહોંચી શકીએ તો જ દ્વારકાનાથ અહીં જ બિરાજે છે। તો વર્ષમાં 4 વખત અમને ભગવાને એક એવી આજ્ઞા આપી છે, હુકમ આપ્યો છે કે અમારા એટલા સત્કર્મ કે 4 વખત મંદિર સજાવવા મળે છે। દિવાળીના દિવસે જેઠ સુદ 11 કે જ્યારે ભગવાનને એની પ્રતિષ્ઠા થયેલી છે એ વર્ષગાંઠ અને જન્માષ્ટમી અને ઉત્તરાયણના દિવસે 3 વખત ફૂલથી ડેકોરેશન કરો છો ને ઉત્તરાયણ ઉપર 4th વખત ઉત્તરાયણના દિવસે પતંગોથી સજાવટ કરો છો। બધા વિદ્યાર્થીઓનો ક્લાસનો સાથ સહકાર ચામુંડા એકેડેમી ડીસા વર્ષોથી એક આ પ્રસંગ સાથે સંકળાયેલી છે। દયાની વાત હોય, ધર્મની વાત હોય કે પૂર પીડોતની રાહતની વાત હોય તો બધા જ સાથ સહકાર આપે છે અને વિદ્યાર્થીઓની ઝુંબેશ દ્વારા જ આ એક આપણી નજીક આવેલું મંદિર સજાવવાનું ખૂબ આનંદ આવે છે ને પતંગની શોધ ભલે ચીનમાં થઈ પણ એવું કહેવામાં આવે છે કે પતંગ દ્વારા આપણા મનની વાત ભગવાન સુધી પહોંચે છે એ જ ઉદ્દેશ્યથી
અમે પતંગો લઈને ભગવાનના દ્વાર સુધી પહોંચો છો અને ભગવાનને આપણા મનની અરજી કે આખા દેશનું દુનિયાનું બધાનું ભલું કરે, ભગવાન બધા જ પ્રાણીઓને સદબુદ્ધિ આપે એ જ ઉદ્દેશ્યથી અમે